નમસ્કાર આપનું સ્વાગત છે જનતા કીણકારી ન્યૂઝમાં હું છું જીનલ આગળ વધીએ ખબરોની તરફ ડીસા સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત સરકાર તરફથી જે જે સર્વશ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે તેમજ કોરોના વાયરસના સમય કોરોના વોરિયર્સ તરફથી આરોગ્યલક્ષી જે સેવાઓ આપવામાં આવી છે તેમના સન્માનમાં અને તેમને સન્માનિત કરી આજે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના શાસનકાળમાં કાળમાં પાંચ વર્ષ પૂર્ણ ભાગરૂપે વિવિધ વિકાસલક્ષી યોજનાઓને ગુજરાતની વિકાસની ગાથા અવિરતપણે ચાલુ રહે એ માટે કરીને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આજે વિકાસના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ડીસા સભ્ય પંડ્યા બનાસકાંઠા સાંસદ સાંસદ પટેલ રાજ્યસભા દિનેશભાઈ બનાસકાંઠાના કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ સાહેબ તેમજ ડીસા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર જિગ્નેશભાઈ હરિયાણી ડીસા સિવિલ ડોક્ટર રાજગુરુ સાહેબ કે પી સાહેબ તેમજ આરોગ્યના તમામ કર્મચારીઓ આશાબહેનો હાજર રહ્યા હતા વિકાસ દિવસના નિમિત્તે ડીસા હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું પણ આજે ઓપનિંગ કરવામાં આવ્યું હતું ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા તરફથી જણાવવામાં આવ્યું હતું કે કોરોનાના સમયની અંદર ગુજરાત સરકાર તરફથી ગુજરાતની જનતા માટે આરોગ્યમાં વેન્ટિલેટર તેમજ બેડ જેવી અનેક સુવિધાઓ જનતાને આપવામાં આવી હતી જેના કારણે ગુજરાત કોરોના સમયમાં પણ અડીખમ અને મક્કમ બનીને લડાઈ લડી હતી ગુજરાતની સરકાર જનતાની સેવા માટેની સરકાર છે અને તમે તે હવે ગુજરાતની જનતાની સેવા કરવા માટે તૈયાર છે આજના વિકાસ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર તરફથી વિવિધ યોજનાઓ આજે મંજૂર કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ત્રીજી લહેરને અનુલક્ષીને ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભરઠક કરડીસા